કોંગ્રેસનો ઉમેદવાર જે ફોર્મ ભર્યું છે તે ફોર્મની અંદર પાના નંબર 20 ઉપર કોલમ નંબર 9માં અધૂરી વિગત કોઈ વિગત બતાવવામાં આવી નથી એનો અમે ઉલ્લેખ કર્યો હતો કે કોલમ નંબર 20ની અંદર ઉમેદવારે પત્તા પર થયેલા ઉના કોર્ટની અંદર એક બદનક્ષનો દાવો અમાર દ્વારા કરવામાં આવેલો છે કે જે દાવાની વિગત ખરેખર ચૂંટણી પંચના નિયમો મુજબ અને કોલમ 9 નંબર બતાવ્યા મુજબ એને દર્શાવવો છે તે વિગત એને દર્શાવી નથી. સાથે સાથે નવ ખમાં જે પોતાની મિલકત દર્શાવવી જોઈએ, કોઈ પણ ઉમેદવાર ઉપર કેટલી મિલકત છે, ક્યાં ક્યાં છે, કઈ રીતે છે, તેને તે અજીત સેલ્સ નામની કંપની છે તેમાં સીધી રીતે પોતે ભાગીદાર છે, એ ભાગીદાર છે એની વિગત પણ દર્શાવવામાં નથી આવી. આ બે મુદ્દા ઉપર અમે ડેપ્યુટી કલેક્ટર રાવલ સાહેબને અમે લેખિતમાં અમારે અરજી કરેલી હતી કે આ ફોર્મને રદ કરવા માટે અમે અરજી કરેલી હતી, પણ રાવલ સાહેબે અમારા આ બે મુદ્દાઓ ધ્યાને ન લેતા અને ગોળ ગોળ જવાબ આપી અને આ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે અને આના માટે અમે લીગલ ચેરમાં આગળની કાર્યવાહી માટે અમે ઉપર જવાના છીએ.